કલમને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 8 ફેબ્રુઆરી શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં કાલાવડ નાકા પાસે આવેલી મણિયાર શેરીમાં આજે આગ લાગી હતી. સાંકડી શેરીમાં ચાલતા પ્લાસ્ટિકના કારખાનામાં શોર્ટ સર્કિટથી આ આગ ભભૂકી હતી. ફાયર બ્રિગેડે ખૂબ જ મુશ્કેલીથી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગથી કેટલું નુકસાન થયું છે એ અંગે હજુ કોઈ માહિતી નથી. આ ઘટનાથી સાંકડી જગ્યામાં ચાલતા જોખમી વ્યવસાયિક એકમોનો મુદ્દો ફરીથી પ્રકાશમાં આવ્યો છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. રાજધાની દિલ્હીમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. કુલ 13,751 પોલિંગ બુથ ઉપર 70 સીટ માટે મતદાન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરી દિલ્હીના લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. દિલ્હીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 55-66% જેટલું મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી, આપ અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ છે. બંને પાર્ટી જીતના દાવાઓ કરી રહી છે. સરકાર વધુ 3 બેંકોનું મર્જર કરવા જઈ રહી છે. પંજાબ નેશનલ બેંક, યુનાઇટેડ બેંક અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું મર્જર થશે. મર્જર થયા પછી અસ્તિત્વમાં આવેલી નવી બેંક SBI પછી દેશની સૌથી મોટી બીજા નંબરની બેંક બની રહેશે. નવી બેંકનું નામ અને નવો લોગો ટૂંક સમયમાં જાહેર થશે. એપ્રિલ મહિનાથી મર્જર થયેલી નવી બેંક કાર્યરત થશે. જામનગરમાં ગવર્મેન્ટ નર્સિંગ કોલેજનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું હતું. કાર્યક્રમમાં નર્સિંગના અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા. જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ કરી કારમાંથી શરાબ ઝડપી લીધો છે. એક આલ્ટો કારમાંથી 120 બોટલ અંગ્રેજી શરાબ મળી આવ્યો હતો. જયપાલસિંહ ઝાલા, મનોજ ઈસરાણી અને રણમલ ડુઆની પોલીસે ધરપકડ કરી છે. રૂપિયા 1 લાખની કાર, રૂપિયા 60,000નો શરાબ તથા 3 મોબાઈલ સહિત કુલ 1,73,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.